હવે અહીંયા તમારી પાસે ચાર ઓપ્શન છે ત્રણસો બિલિયન અમેરિકન ડોલર્સ ચારસો પંચ્યાસી એકસો પંચોતેર કે એકસો પંચ્યાસી તો ડ એકસો પંચ્યાસી બિલિયન અમેરિકન ડોલર્સની અવડી મોટી રકમની આપણે બે હજાર અગિયાર બારના નાણાકીય વર્ષમાં આયાત અને નિકાસ વચ્ચેના તફાવતથી ખાધ મેળવી છે આ બહુ મોટી રકમ છે પણ અહીંયા એક નાની વાત અથવા નાનો આંકડો આપણે એડ કરીએ થોડા દિવસ પહેલાં પહેલી એપ્રિલ બે હજાર બારથી એપ્રિલ મે જૂન અને જુલાઈ એકત્રીસ જુલાઈ બે હજાર બાર સુધીના એટલે આ નાણાકીય વર્ષ બાર તેરના પહેલાં ચાર મહિનાના આયાત અને નિકાસના આંકડાઓ કેન્દ્ર સરકારે બહાર પાડ્યા છે એપ્રિલ મે જૂન જુલાઈ બે હજાર બારના ચાર આંકડાઓ ગુજરાત કેન્દ્ર સરકારે બહાર પાડ્યા છે અને એ આંકડાઓ અગેન આના કરતાં પણ વધારે ભારતની વેપાર ખાધની સ્થિતિ રજૂ કરે છે અને એમાં એવું એવી માહિતી આપવામાં આવી છે કે જે માહિતી આપણને એમ કહે છે કે એપ્રિલથી જુલાઈ દરમિયાન આપણી માસિક ધોરણે વેપારી ખાદ પંદર પોઈન્ટ ચાર બિલિયન ડોલર છે પંદર પોઈન્ટ ચાર અને ઓગસ્ટના જે આંકડા આપણી પાસે આવવાના છે એ આના કરતાં પણ વધારે ખરાબ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનું પ્રતિબિંબ આપણને બતાવે એવી પૂરી શક્યતાઓ છે એટલે આપણે એક તો આપણે આગળ પ્રશ્નમાં જોયું કે આપણું ઇન્ટરનેશનલ એક્સપોર્ટ્સની અંદર આપણું સ્થાન બે ટકા કરતાં પણ ઓછો ફાળો છે આપણો અને વેપાર ખાત પણ આપણી ધીમે ધીમે મોટી થઈ રહી છે તો આ ચેતી જવા જેવી એક આંકડાકીય માહિતી છે પણ અહીંયા સાચો જવાબ આપણા પ્રશ્નનો જે તમારા સ્ક્રીન પર છે એ ડ વન પોઈન્ટ વન એટી ફાઇવ બિલિયન અમેરિકન ડોલર્સ એ આપણી વેપાર ખાત છે આ પણ પ્રશ્ન હમણાં જ બનેલી ઘટના છે ન્યૂયોર્કની અંદર ન્યૂયોર્ક યુનિવર્સિટી છે બહુ પ્રખ્યાત યુનિવર્સિટી છે વિશ્વની પહેલી પચાસ યુનિવર્સિટીમાં એનું સ્થાન છે એ વર્ષ બે હજાર બારનો પદવીદાન સમારંભ યોજ્યો આ યુનિવર્સિટીએ એના જે ગ્રેજ્યુએટ્સ છે અંડરગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ એને પદવી આપવા માટેનો જે સમારંભ હોય પદવીદાન સમારંભ એમણે યોજ્યો આ પદવિદાન સમારંભના મુખ્ય વક્તા કોણ હતા ચાર ઓપ્શન છે તમારા સ્ક્રીન પર શામ પિત્રોડા ડૉક્ટર અમર્ત્ય સેન સોનિયા ગાંધી કે ડૉક્ટર મનમોહનસિંહ તો સાચો જવાબ છે શામ પિત્રોડા સાહેબ અને બહુ મોટા હોલની અંદર આ પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો અને આ પદવીદાન સમારંભની અંદર મુખ્ય વક્તા તરીકે શામ પિત્રોડા સાહેબે બહુ જ સરસ કહેવાય એવું ખૂબ ઇન્ટેલિજન્ટ લેવલનું એમણે એક વક્તવ્ય આપ્યું હતું અને સમગ્ર હોલમાં ખીચોખીચ ભરાયેલા આ પદવીદાન સમારંભના જે સભ્યો હતા જે જ્યુરી હતી જે કોલેજના અને યુનિવર્સિટીના જે અધ્યાપકો હતા અને સાથે ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ હતા એમણે ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આ લેક્ચરને વધાવી લીધું હતું જો આપને ઇન્ટરેસ્ટ હોય તો ન્યૂયોર્ક યુનિવર્સિટીની આપ વેબસાઇટ ઉપર જાઓ અને એ વેબસાઇટ ઉપર આ આખું લેક્ચર લાઈવ રેકોર્ડ કરેલું લેક્ચર ત્યાં અપલોડ કરેલું છે તમે જોઈ શકો છો આ લેક્ચર અને આ લેક્ચરની એ ખૂબી હતી કે એમણે લેક્ચરની શરૂઆત કરી ત્યારે ગાંધીજીને યાદ કરીને શરૂઆત કરી હતી તો એ આપણા દેશની અને આપણા દેશની જે વિભૂતિઓ છે એને વર્લ્ડ કેટલું માન આપે છે એની પણ આપને ખાતરી એના ઉપરથી મળી શકશે એ પછીનો આજનો ક્વેશ્ચન છે તમારા સ્ક્રીન પર માલ અને સેવાઓ પરના તમામ કરવેરાઓના સ્થાને ગૂડ્સ કહેવાય માલ એટલે ગુડ્સ અને સેવાઓ એટલે સર્વિસીસ હવે માલ અને સેવાઓ સાથે જોડાયેલા અલગ અલગ પ્રકારના ટેક્સ છે ઉદાહરણ તરીકે જો કોઈ ધંધાકીય એકમ માલ અથવા ગુડ્સનું ઉત્પાદન કરે તો એણે ઉત્પાદન વેરો ભરવો પડે એનું વેચાણ કરે તો આઈધર વેચાણ વેરો ભરવો પડે અથવા વેલ્યુ એડેડ ટેક્સ અથવા મૂલ્યવર્ધિત વેરો ભરવો પડે બીજા રાજ દેશમાંથી એ માલની આયાત કરે તો કસ્ટમ ડ્યુટી ભરવી પડે સર્વિસિસની અંદર પણ એ પ્રકારનો વેરો છે જો કોઈ ધંધાકીય એકમ અથવા વ્યવસાયી વ્યક્તિ પોતાની સેવા સમાજના નાગરિકોને કે બીજા કોઈ ધંધાકીય એકમને આપે પૂરી પાડે તો એના ઉપર એણે સર્વિસ ટેક્સ ભરવો પડે તો માલને સેવાઓ ઉપર અનેક પ્રકારના ટેક્સ લેવામાં આવે છે હવે આગળ વાંચો ત આપણે ક્વેશ્ચન તમારા સ્ક્રીન પર માલ સાથે જોડાયેલા અલગ અલગ પ્રકારના ટેક્સ છે સેવાઓ સાથે જોડાયેલો ટેક્સ પણ જુદો છે આ તમામ કરવેરાઓના સ્થાને આ બધા કરવેરાઓ રદ કરીને હવે એક નવો કાયદો ભારતની અંદર નજીકના ભવિષ્યમાં દાખલ થઈ રહ્યો છે આ બાકીના બધા ટેક્સ હવે રદ થશે અને એ બધાને ભેગા કરીને એક જ વેરો લાગુ પડશે અને એ માટેનો કાયદો ભારતમાં નજીકના ભવિષ્યમાં દાખલ થઈ રહ્યો છે અત્યારે કેન્દ્ર સરકાર બધા જ રાજ્યોના નાણાં મંત્રીઓ અને મુખ્ય પ્રધાનો સાથે આ ચર્ચા વિચારણા કરી રહી છે અને સર્વસંમતિથી અત્યારે પ્લાનિંગ પ્રમાણે પહેલી ઓક્ટોબર બે હજાર બારથી આ કાયદો અમલમાં આવે એવો પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યો છે તો આ કયો કાયદો છે જુઓ ઓપ્શન્સ તમારા સ્ક્રીન પર શું એ વેચાણ વેરો તો તમને તરત જ આ ચર્ચા ઉપરથી ખબર પડી ગઈ કે વેચાણ વેરો એ તો અત્યારે જે ઘણા બધા વેરા છે એ પૈકીનો એક વેરો છે એ બાકીના બધા વેરાનું સ્થાન ન લઈ શકે બીજું માલ અને સેવાઓનો ધારો જેને અંગ્રેજીમાં કહેવાય છે ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ જેની અંદર માલસામાન સાથે જોડાયેલા તમામ વેરાઓ અને સર્વિસીસ સાથે જોડાયેલા સેવા સાથે જોડાયેલા વેરા પણ એની અંદર મર્જ કરી દેવામાં આવ્યા છે અને જીએસટી તરીકે એને ઓળખવામાં આવે છે શોર્ટ ફોર્મની અંદર તો આ નવો એક્ટ હવે અમલમાં આવવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે તો આ ક્વેશ્ચનનો સાથો સાચો જવાબ માલ અને સેવાઓનો ધારો ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ અથવા જીએસટી ટેક્સ એક્ટ એ સાચો જવાબ છે ઉત્પાદન વેરો પણ નહીં અને મૂલ્યવર્ધિત વેરો પણ નહીં એ એક વેરા છે એ સંપૂર્ણ વેરાનું ગ્રુપ નથી તો સાચો જવાબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ છે એ પછીનો પ્રશ્ન આપના સ્ક્રીન પર ધિરાણકર્તા માટે નીચેના પૈકી કયું ધિરાણ પર્ટિક્યુલરલી બેંક માટે અથવા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ માટે કે જે આ પ્રકારના ધિરાણ કરે છે એમના માટે કયું ધિરાણ સૌથી શ્રેષ્ઠ છે હવે અહીંયા સૌથી શ્રેષ્ઠ ધિરાણ શેના આધારે નક્કી થાય શું એના ઉપરના નક્કી થયેલા વ્યાજના દરના આધારે અથવા એની સામે જે ગીરો મિલકત રાખવામાં આવે એના આધારે કે એની અંદરની એનપીએના આધારે નોન પરફોર્મિંગ એસેટ અથવા એમાંના બેડ ડેપ કે ગાલખાદના આધારે તો સૌથી સાચું એ છે કે આ રીતે જે ધિરાણ કરવામાં આવે એમાં ગાલખાત પડવાની શક્યતા મિનિમમ હોવી જોઈએ અથવા એ નોન પરફોર્મિંગ એસેટ બનવાની શક્યતા મિનિમમ હોવી જોઈએ અથવા એ સૌથી સેફેસ્ટ ધિરાણ હોવું જોઈએ એની સામે ધિરાણની સામે ધિરાણ કરતા પાસે સૌથી વધારે રકમની કિંમતની મિલકત ગીરવે હોય તો એ સૌથી શ્રેષ્ઠ ધિરાણ છે જોખમ વગરનું ધિરાણ છે એમ માનવામાં આવે હવે આ પરિપ્રેક્ષ્યની અંદર આપણે ચાર ઓપ્શનની ચર્ચા કરીએ હું ચર્ચા કરું છું રિવર્સ સાઇડ ઉપરથી એટલે અસેન્ડિંગ ઓર્ડરમાં ચર્ચા કરું છું સૌથી પહેલું ડી વ્યક્તિગત લોન બેન્કો આપ સૌ જાણો છો કે બેંકો અથવા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ વ્યક્તિઓને કોઈપણ પ્રકારની જામીનગીરી લીધા વગર એક ચોક્કસ માત્રામાં વીસ હજાર ચાલીસ હજાર કે સાઠ હજાર એવી નાની રકમની મર્યાદાની અંદર પર્સનલ લોન આપે છે જેને વ્યક્તિગત ધિરાણ કહેવાય પણ એની સામે બેંક પાસે કોઈ વ્યક્ આ વ્યક્તિની લોન લેનારની મિલકત ગીરવે હોતી નથી એટલે જો એ વ્યક્તિ લોનની રકમ પર્સનલ લોન જો પાછી આપે નહીં તો બેંક પાસે એની રિકવરી કરવા માટેના મર્યાદિત સાધનો ઉપલબ્ધ હોય છે એટલે એ રિસ્ક વગરનું ધિરાણ નથી હવે બીજો ઓપ્શન જુઓ ક ડ પછી ક તમારા સ્ક્રીન પર છે ગીરો લોન ધંધાકીય એકમ અથવા વ્યક્તિ પોતાની માલિકીની મિલકત ગીરવે મૂકે અને બેંક પાસેથી કે નાણાકીય સંસ્થા પાસેથી ધિરાણ મેળવે પણ માનો કે એક સરસ ઉદાહરણ લઈએ આપણે કે હર્ષદ મહેતા સાહેબની કે કેતન પારેખ સાહેબની તેજી વખત એ જમાનાની અંદર કોઈ એક કંપનીના શેરનો માનો કે ગાંધી લિમિટેડના શેરનો બજાર ભાવ એક હજાર રૂપિયા હતો અને એ વખતે એક કંપની કે જે આ ગાંધી લિમિટેડના શેરમાં રોકાણ ધરાવતી હતી એના ઇક્વિટી શેર ધારણ કરનાર હતા એમણે આ કંપનીના શેર બેંકમાં ગીરવે મૂક્યા અને એની સામે લોન લીધી માનો એક લાખ શેર ગીરવે મૂક્યા કે જે દરેક શેરનો બજાર ભાવ એક હજાર રૂપિયા હતો એટલે દસ કરોડ રૂપિયાની બજાર કિંમતના શેર એમણે બેંકમાં ગીરવે મૂક્યા એની સામે બેંકે એંસી ટકા રકમનું ધિરાણ આપ્યું એટલે બેંકે આઠ કરોડનું ધિરાણ આપ્યું અમુક સમય પછી જ્યારે હજુ આ ધિરાણનો વ્યવહાર ચાલી રહ્યો છે એ સમયગાળા દરમિયાન શેર બજાર ક્રેશ થઈ ગયું અને આ ગાંધી લિમિટેડના શેરનો બજાર ભાવ કે જ્યારે લોન લેવામાં આવી ત્યારે એક હજાર રૂપિયા હતો એ ઘટીને માનો કે ચારસો રૂપિયા થઈ ગયો આવું બની શકે ચારસો નહીં ચાલીસ પણ થાય અને ચાર રૂપિયા પણ થઈ શકે તો આવું બન્યું એ સંજોગોની અંદર જો આઠ કરોડ રૂપિયાની જે લોન આપવામાં આવી હતી એમાંથી હજુ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ માનો કે છ કરોડ રૂપિયા છે અને એની સામે જે તારણ તરીકે જે લોન અથવા જે મિલકત અથવા ગાંધી લિમિટેડના જે શેર્સ બેન્કને મળેલા છે એની માર્કેટ પ્રાઇસ જે લોન આપી ત્યારે દસ કરોડ રૂપિયા હતી એ આજે ઘટીને ચાર કરોડ રૂપિયા થઈ ગઈ એટલે બેંક હવે સંપૂર્ણ સલામત રહેતી નથી તો આ પણ થોડું રિસ્કી છે આ એક ઉદાહરણ આપણે શેરની વાત કરી કારણ કે એ એની બજાર કિંમતની અંદર વારંવાર વધઘટ થાય છે આપ સરળતાથી સમજી શકો પણ તમામ પ્રકારની મિલકતની અંદર ઇન્ક્લુડિંગ ગોલ્ડ સિલ્વર અથવા એવા બહુ કિંમતી ધાતુઓની અંદર રોકાણ કરી હોય ઇવન પ્લેટિનમમાં રોકાણ કરી હોય કે જમીન મકાનની અંદર રોકાણ કરી હોય તો પણ આપણે કિંમતની અંદર ફેરફારો આવે જ છે મોટી માત્રામાં ન હોય પણ એ નાની માત્રામાં તો એની અંદર વેરીએશન આવે જ છે સ્લેગ સિઝન હોય અથવા બજારમાં મંદી હોય તો ભાવ ઘટી જાય આનાથી રિવર્સ બજારમાં તેજી આવે તો ભાવ વધે પણ ખરા એ આપ સૌ જાણો છો તો એ સંદર્ભની અંદર ગીરો લોન એ કદી બેંકને સંપૂર્ણ સલામતી પૂરી પાડે નહીં એ પછી આવીએ બ ઉપર ઓપ્શન વાહન લોન વાહન સામે બેંક લોન આપે છે માનો કે હું ત્રણ લાખ રૂપિયાની બજાર કિંમતનું વાહન પરચેસ કરું છું બેંક મને એની સામે એંસી ટકા લોન આપે છે બે લાખ ચાલીસ હજારની લોન આપે છે મારે મારા સાઠ હજાર રૂપિયા ડિપોઝિટ કરવાના અને મને ત્રણ લાખનું વાહન મને મને પરચેસ કરવાની બેંક સગવડ કરી આપે છે આ વાહનની માલિકી મારી હોય વાહન વાપરવાનો અધિકાર પણ મારી પાસે હોય પણ જો હું એ વાહનની લોન સમયસર ચૂકવું નહીં તો બેંક પોતાના ગીરો રાઈટનો ઉપયોગ કરે મારી પાસેથી વાહનનો કબજો મેળવી લે અને એ વાહન બજારમાં વેચીને પોતાની કિંમત અથવા પોતાની લોનની રકમ વસૂલ કરી શકે પ્રશ્ન એ છે કે ત્રણ ચાર પાંચ કે છ મહિના સુધી જ્યાં સુધી હું ડિફોલ્ટર સાબિત ન થવું લોનની રકમ ભરપાઈ કરવામાં હું ચૂક કરું એવું નક્કી ન થાય બેંક મને બે કે ત્રણ આ લોનના હપ્તા ભરવા માટે મુદત પણ આપશે ત્યાં સુધી બેંક મારી પાસેથી આ વાહન પરત મેળવશે નહીં અને એ સમય દરમિયાન હું બહુ રફ યુઝ કરું છું વાહનનો અથવા અકસ્માત થાય છે મેં કાયદાઓનો ભંગ કર્યો છે અને અકસ્માત થાય છે માનો કે ગુજરાતની અંદર દારૂબંધી છે અને મેં દારૂ પીને વાહન ચલાવ્યું અને કોઈ ઝાડ સાથે મેં એ વાહનનો અકસ્માત કર્યો તો કેટલા આ સંજોગોની અંદર વીમા કંપની મને વળતર પણ ઓછું આપશે અથવા નહીવત આપશે અથવા નહીં પણ આપે એ સંજોગોની અંદર વાહનની બજાર કિંમત એકદમ ઘટી જાય અને એ સંજોગોની અંદર લોન લેનાર વ્યક્તિ જો એ લોન ચૂકવે નહીં તો એવું નુકસાન પામેલું વાહન બેંક બજારમાં વેચે તો પોતાની લોનની પૂરેપૂરી રકમ વસૂલ કરવાની સ્થિતિમાં ન હોય એટલે અગેન અહીંયા થોડું રિસ્ક જોડાયેલું છે પણ આપણો પહેલો ઓપ્શન જુઓ તમારા સ્ક્રીન પર મકાનની લોન તો બેંકો જ્યારે મકાનની લોન આપે છે ત્યારે મકાનની કિંમત માનો કે દસ લાખ રૂપિયા હોય તો એની સીધી પંચ્યાસી ટકા લોન આપે છે એટલે દસ લાખ રૂપિયાનું મકાન ખરીદવું હોય મારે તો બેંક મને આઠ કે સાડા આઠ લાખ રૂપિયાની લોન આપે એક આખું મકાન ગીરવે લઈને બીજું જમીન મકાન ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ છે જમીન કે કદી વધવાની નથી તો એના ઉપરનું મકાન માણસ ઘર તરીકે વાપરવાનો હોય તો એ નોર્મલ સામાન્ય સંજોગોમાં એની ડિમાન્ડ વધવાની છે કારણ કે નાગરિકોની સંખ્યા વધી રહી છે એટલે ડિમાન્ડ સપ્લાયનો નિયમ કામ કરે અને મકાનનો ભાવ કાયમ માટે વધે અથવા સ્ટેગ્નન્ટ થઈ જાય અમુક સમય માટે સ્થિર બની જાય પણ ઘટવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે બીજું કે જ્યારે મકાન સામે લોન આપવામાં આવે ત્યારે બેંક એવો ચોક્કસ આગ્રહ રાખે છે કે બેંક જેટલી રકમની લોન આપે એટલી રકમનું એ લોન લેનાર વ્યક્તિએ જીવન વીમાની પોલિસી લેવી પડે અને એ પોલિસી આ બેંકને અસાઇન કરવી પડે એટલે જો આ વ્યક્તિ લોન લેનાર વ્યક્તિની માનો કે કોઈ અકસ્માતના કારણે કે નેચરલ ડેથ થાય તો એ પોલિસી પાકે અને એ પોલિસીની રકમ આ બેંકને મળે એટલે બેંક એમાંથી રિકવરી કરી શકે ત્રીજું કે બેંક બ્લેન્ક ચેક લેતી હોય છે બ્લેન્ક ચેક એટલે માનો કે કોઈ કારણસિ કારણસર હું આ લોન ભરવામાં ચૂક કરું તો બેંક આ જે બ્લેન્ક ચેક મારી પાસેથી લીધો હોય સહીવાળો પણ રકમ લખ્યા વગરનો અને તારીખ વગરનો એનો ઉપયોગ કરી મારી સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે એટલે આ સેફેસ્ટ લોન છે ઇવન થર્ડ પાર્ટી જામીનગીરી પણ એમાં કેટલીક બેંકો લે છે તો એ થર્ડ પાર્ટી ત્રીજ ત્રાહિત પક્ષકાર પણ મારી લોન જો હું ભરવામાં ચૂક કરું તો બેંક એ થર્ડ પ પાર્ટી પાસેથી પણ આ લોનની રકમ વસૂલ કરી શકે આમ મકાન બાંધકામ માટે જે અથવા મકાનની ખરીદી માટે બેન્કો જે લોન આપે છે એ સૌથી સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અથવા બેંકો માટેનું સૌથી શ્રેષ્ઠ ધિરાણ છે આની જો સાબિતી આપવી હોય તો એમ કહી શકાય કે ખાનગી ક્ષેત્રની એક આવી કંપની એચડીએફસી હાઉસિંગ ડેવલપમેન્ટ ફિનાન્સ કોર્પોરેશન એ આ પ્રકારનું ફક્ત મકાનો માટે ધિરાણ આપવાનું કામ કરે છે અને એમાં એમની બેડ ડેપ્ટ ઘાલખાત એ એક ટકા કરતાં પણ ઓછી છે નિયરલી ઝીરો પર્સન્ટ જેટલી છે તો એ જ આંકડો જેવું કહે છે કે આ ચોક્કસપણે મકાન ધિરાણ માટે આપવામાં આવતું મકાન ખરીદવા માટે કે બાંધવા માટે આપવામાં આવતું ધિરાણ એ સેફેસ્ટ છે એ પછીનો પ્રશ્ન તમારા સ્ક્રીન પર છે બચત ખાતા પર ચૂકવવાના વ્યાજનો દર કોણ નક્કી કરે આપ સૌ જાણો છો કે ભારતની અંદર તમામ પ્રકારની બેંકોના આર્થિક વ્યવહારો અને કાયદા કાનૂન ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય રિઝર્વ બેંક કરે છે સામાન્ય રીતે વ્યાજનો દર નક્કી કરવાનું કામ પણ રિઝર્વ બેંકનું હતું પણ રિઝર્વ બેંકે બચત ખાતા પરનું વ્યાજ નક્કી કરવાના પોતાના રાઇટ્સ જે હતા એ હવે જે તે બેંકની તરફેણમાં જતા કર્યા છે એટલે હવે દરેક બેંક પોતાની રીતે પોતાની અનુકૂળતા પ્રમાણે ફક્ત બચત ખાતા પરના વ્યાજના દર નક્કી કરી શકે છે તો અહીંયા સાચો જવાબ છે જે તે બેંક બચત ખાતા પરનો વ્યાજનો દર નક્કી કરી શકે છે ચૌદમો ક્વેશ્ચન છે ભારતમાં ચલણનું એટલે કોઈન્સ અને રૂપી નોટ્સનું સંચાલન કોણ કરે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝર્વ બેંક ભારત સરકાર કે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બંને તો ભારતની અંદર એક રૂપિયો અને એક રૂપિયા કરતાં નાનું ચલણ જે છે એટલે હવે પચીસ પૈસા સુધીનું ચલણ એ ચલણમાંથી રદ થઈ ગયું છે એટલે પચાસ પૈસા અને એક રૂપિયાના કોઈન અને એક રૂપિયાની નોટ એ બહાર પાડવાનો અથવા એનું સંચાલન કરવાનો અધિકાર એ કેન્દ્ર સરકાર પાસે છે અને એના કરતાં મોટું ચલણ પછી એ સિક્કાના સ્વરૂપમાં હોય કે નોટના કરન્સી નોટના સ્વરૂપમાં હોય એનું સંચાલન કે બહાર પાડવાનો રાઈટ્સ એ રિઝર્વ બેંક પાસે છે એટલે અહીંયા સાચો જવાબ એ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અથવા ડ ઓપ્શન એ સાચો જવાબ છે પંદરમુ ક્વેશ્ચન સામાન્ય રીતે બેન્કોમાં થાપણોના કયા ખાતા હોય છે જો અહીંયા થોડી શબ્દોની રમત કરી છે બેંકોની અંદર થાપણોના ધિરાણની વાત નથી ફક્ત થાપણોના કયા ખાતા હોય છે તો આપ સૌ જાણો છો કે સામાન્ય રીતે બેન્કોની અંદર ગ્રાહકો થાપણો માટે જે ખાતા ચલાવે છે એ ચાલુ ખાતા હોય બચત ખાતા હોય રિકરિંગ એકાઉન્ટ હોય અને બાંધી મુદ્દતના થાપણ માટેના ખાતા હોય જેને આપણે ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ એટલે આ ક્વેશ્ચનનો અ જે ઓપ્શન છે એ એનો સાચો જવાબ છે પણ ક જુઓ વિકલ્પ ક એમાં કહ્યું છે ચાલુ ખાતા પણ હોઈ શકે વીજળીનું બિલ ભરવા માટેના એકાઉન્ટ પણ હોઈ શકે અથવા વીમાનું પ્રીમિયમ ભરવા માટેના પણ એકાઉન્ટ હોઈ શકે તો જે એ હજુ ભારતમાં આ પ્રકારના ખાતા ખોલવાની શરૂઆત થઈ નથી આ એટલી શરૂઆત ચોક્કસ થઈ છે કે તમે તમારા કરંટ એકાઉન્ટ અથવા તમારા સેવિંગ એકાઉન્ટ અથવા રિકરિંગ એકાઉન્ટ